સિંહણ તાલુકામાં 6 વર્ષીય બાળકીના ઘરે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન સહિત નેતાઓ દીકરીના પરિવારને સાંત્વના આપીને દીકરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. સિંહણના તોયની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ અને હત્યા કરાઈ. દાહોદ સિંહણ તાલુકાના પીપળિયા ગામની 6 વર્ષીય માસૂમ બાળકી તોયની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તેની સાથે શાળાના જ આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને કરી નાખી હત્યા જે દુઃખદ ઘટના બની છે તે ઘટના રદે કંપાવનારી છે. આ દુઃખદ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ગુજરાત દાહોદ દક્ષિણ ઝોન સંગઠન મંત્રી નરેશભાઈ પારિયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી અને આ દુઃખદ ઘડીમાં દીકરીના પરિવારને સાંત્વના આપીને દીકરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.